નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. પીએમ મોદી આજે મુંબઈની મુલાકાતે આવ્યા હતા. મોદીએ અંદાજે રૂપિયા 29,400 કરોડના ખર્ચની વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. વડાપ્રધાન સાંજે મુંબઈના ગોરેગાંવમાં નેસ્કો એક્ઝિબિશન સેન્ટર પહોંચ્યા હતા. તેઓ રોડ, રેલવે અને બંદર ક્ષેત્ર સાથે સંબંધિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. આ પછી વડાપ્રધાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આઈએનએસ ટાવરનું તેમણે ઉદઘાટન કર્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી 16,600 કરોડ રૂપિયાના ખર્ચે થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર અને દિલ્હીને જેમ બંધારણીય અધિકારો આપવાની તૈયારી કરી લીધી છે. જમ્મુ કાશ્મીરના એલજીને પણ દિલ્હીના એલજીની જેમ વહીવટી સત્તા આપવામાં આવશે. અહીં પણ સરકાર એલજીની પરવાનગી વિના ટ્રાન્સફર પોસ્ટિંગ કરી શકશે નહીં. ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019ની કલમ 55 હેઠળ સુધારેલા નિયમોની સૂચિત કર્યા છે, જેમાં એલજીને વધુ પાવર આપવા માટે નવા વિભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 10 જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, જેના કારણે 7 રાજ્યોમાં 13 જેટલી બેઠકો ઉપર 10 જુલાઈના રોજ વિધાનસભાની પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજે પરિણામ આવ્યું અને જેમાં આપનું ખાતું પણ ખુલ્યું છે અને પંજાબમાં તેનો દબદબો પણ જોવા મળ્યો. પંજાબની જલંધર પશ્ચિમ વિધાનસભા બેઠક પર જીત મેળવી છે. આપ ઉમેદવાર મોહિન્દર ભગતે 37,325 મતોથી જીત મેળવી છે. તેમની જીતથી આમ આદમી પાર્ટીમાં નવો ઉત્સાહ જાગી ઉઠ્યો છે. તેમના કાર્યકર્તાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને ઉત્સવની જેમ તેઓ ઉજવણી પણ કરી રહ્યા છે. અયોધ્યા બાદ બદ્રીનાથમાં પણ ઇન્ડિયા ગઠબંધનની ભવ્ય જીત થઈ છે. લોકસભા ચૂંટણી બાદ 7 રાજ્યોમાં પેટા ચૂંટણીમાં જોરદાર ઉલટફેર જોવા મળ્યો છે. 13 બેઠકોમાંથી 11 બેઠકો પર ઇન્ડિયા ગઠબંધનની ભવ્ય જીત થઈ છે, જેમાં કોંગ્રેસ 2, આપ અને ડીએમકે 1-1 બેઠક જીતી છે, તો ભાજપને 2 બેઠકો અને 1 બેઠક પર અપક્ષની જીત મળી છે. એમાં ઉત્તરાખંડના બદ્રીનાથ બેઠકમાં કોંગ્રેસની મળેલી જીતથી કોંગ્રેસમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બદ્રીનાથમાં કોંગ્રેસનો પંજો, અયોધ્યા બાદ બદ્રીનાથમાં પણ ઇન્ડિયા ગઠબંધનની ભવ્ય જીત થઈ છે. તો 7 રાજ્યોની પેટા ચૂંટણી જે યોજાઈ હતી, તે 7 રાજ્યોની પેટા ચૂંટણીમાં પરિણામોમાં ઉલટફેર જોવા મળી રહી છે. ત્યારે 13 બેઠકોમાંથી 11 બેઠકો પર ગઠબંધનની જીત થઈ છે. જયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં રાષ્ટ્રીય કરણી સેનાના કાર્યાલયમાં ફાયરિંગની એક ઘટના ઘટી હતી. આ પછી રાષ્ટ્રીય કરણી સેનાના સમર્થકોએ રાજપૂત સેના પ્રમુખ મહિપાલસિંહ મકરાણા સાથે મારપીટ કરી હતી. બંને પક્ષોએ એકબીજા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. જ્યારે મળતી માહિતી મુજબ ડીસીપી, એડિશનલ ડીસીપી સહિત પોલીસ ઓફિસર ઝહીર અબ્બાસ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસને ઘટનાસ્થળેથી કારતૂસના સેલ મળી આવ્યા છે. ગોળી કોણે ચલાવી તે હજી સુધી જાણી શકાયું નથી. બીજી તરફ આ લડાઈમાં મહિપાલસિંહ મકરાણા ઘાયલ થયા હતા. મહિપાલસિંહને પહેલા ખાનગી હોસ્પિટલમાં અને પછી એસએમએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસ ઘટનાસ્થળે બનાવેલા વિડીયો અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી રહી છે. આ કેસમાં પોલીસે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે.
કર્ણાટકમાં જમીન કૌભાંડ મામલે ભાજપે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સરમુખત્યારશાળી છે, તે ઘમંડી અને ભ્રષ્ટ છે. તેમણે ભાજપના કાર્યકરોની ધરપકડ કરી હતી. તેમણે મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કૌભાંડ કેસમાં સિદ્ધારમૈયાના રાજીનામાની માંગ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે જો કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે કોઈ કમાન્ડ બાકી છે તો તેઓએ તરત જ સિદ્ધારમૈયાને તેમના પદ પરથી હટાવવા જોઈએ. નાઇજેરિયામાં એક શાળાની બિલ્ડિંગ ધરાશાયી થતા 22 વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હતા. દુર્ઘટના બાદ રેસ્ક્યુ ટીમને કાટમાળ નીચે ફસાયેલા 100થી વધુ લોકોને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવી પડી હતી. જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે જ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા હતા. મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની ઉંમર 15 વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે. ત્યારે ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ કુલ 154 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હતા, પરંતુ તેમાંથી 132ને બચાવી લેવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરકારે આ દુઃખદ દુર્ઘટના માટે શાળાના નબળા માળખાને જવાબદાર ઠેરવ્યું છે. બાર જુલાઈએ અનંત અને રાધિકાના લગ્ન થયા. આ લગ્નમાં અંબાણી પરિવારે કોઈ કસર બાકી રાખી નથી. લગ્નમાં અંબાણી પરિવારનો ઠાઠ અને વટ જોવા મળ્યો હતો. દુલ્હન રાધિકાની વાત કરીએ તો તે રાજકુમારી કરતા સહેજે ઓછી લાગતી નથી. ડેકોરેશનની થીમ એન્ડ ઓટ ટુ વારાણસી રાખવામાં આવી હતી. લગ્નના ડેકોરેશનમાં મિની કાશી જોવા મળ્યું હતું. જીઓ વર્લ્ડ સેન્ટરમાં વરઘોડો વરમાળા બાદ અનંત રાધિકાએ 7 ફેરા ફર્યા હતા. લગ્નમાં બોલીવુડ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન, પ્રિયંકા ચોપરા, દિગ્ગજ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર, તેની પત્ની તથા અભિનેત્રી રશ્મિકા મંડના, માધુરી દીક્ષિત તેમના પતિ સાથે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના શુભ આશીર્વાદ સમારોહમાં હાજરી આપવા માટે મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે પહોંચ્યા હતા. થોડા દિવસો પહેલા શહીદ કેપ્ટન અંશુમાન સિંહ મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કેપ્ટનની પત્ની સ્મૃતિના ફોટા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. તે અભદ્ર ટિપ્પણીનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તે અંગે કેટલાક એક્સ યુઝર્સે તે આરોપી મોહમ્મદ અહેમદ ઝડપાઈ ગયો હોય તેવી પોસ્ટ કરી હતી, પરંતુ આ મામલે નવો વળાંક સામે આવ્યો છે. જેવા ફોટામાં ધરપકડ થયેલી વ્યક્તિ જે છે તે અસલી આરોપી નથી. દિલ્હીના સ્નેચિંગ કેસનો આરોપી મોહમ્મદ કાસિમ છે, જેની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. તાજેતરમાં ટ્રેનની આઈએએસ ઓફિસર પૂજા ખેડકર હાલ હેડલાઇન્સમાં છે. ખરેખરમાં મામલો મહારાષ્ટ્રની ટ્રેનની ઓફિસર પૂજાની માતા સાથે જોડાયેલો છે. હાલમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેની માતા મનોરમા ખેડૂતોને પિસ્તોલથી ધમકાવતી જોવા મળી રહી છે. આ ઘટના પુણેના મુળસી તાલુકાના ધડાવલી ગામની છે, જ્યાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી છે. આ મામલે શનિવારે સવારે પૌડ પોલીસ સ્ટેશનમાં પૂજાની માતા મનોરમા અને પિતા દિલીપ સહિત 7 લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે આઈપીસીની કલમ 323, 504, 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે, તેમજ આર્મ્સ એક્ટના આરોપોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દેશભરમાં વરસાદ ચાલુ છે. પહાડી અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં આકાશમાંથી આફતની જેમ વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડના જોશી મઠમાં ભૂસ્ખલનને કારણે બંધ થયેલો બદ્રીનાથ હાઈવે 83 કલાક બાદ ખુલ્યો છે, તો બિહારમાં વીજળી પડવાને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 21 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધીમાં 70 લોકોએ જીવ ગુમાવ્યા છે. આસામમાં પૂરની સ્થિતિ સતત સુધરી રહી છે, પરંતુ હજી પણ 12 લાખથી વધુ લોકો પ્રભાવિત છે.
તો આગામી 5 દિવસમાં દેશના 23 રાજ્યોમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો પૂરની અસર હવે યુપીના અનેક શહેરોમાં ગંભીર બની રહી છે. બહરાઇચ, શ્રાવસ્તી, ગોંડા, બલરામપુર, અયોધ્યા સહિત ગામોમાં પૂરની ઝપેટમાં છે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે શિમલામાં 4 સહિત 10 રસ્તાઓ બંધ છે. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં વધુ 7 લોકોના મૃત્યુ થયા છે, ત્યારે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 90 સુધી પહોંચી ગયો છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ માહિતી આપી છે. ગોલપારા જિલ્લામાં બોટ પલટી જવાની ઘટનામાં 5 લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિ નાગાંવ અને જોરહાટ જિલ્લામાં પૂરના પાણીથી ડૂબી ગયો હતો. રાજ્યમાં પૂરની સ્થિતિમાં નજીવો સુધારો થઈ રહ્યો છે, પરંતુ 24 જિલ્લાઓમાં 12.33 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. ઉત્તર ભારતમાં શ્રીકાર વર્ષાના કારણે તબાહી સર્જાઈ છે. અનરાધાર વરસાદને લઈ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે, તો ક્યાંક વીજળીથી લોકોના મોત નીપજી રહ્યા છે. નેપાળમાં ભૂસ્ખલનના કારણે 2 બસો જળપ્રવાહમાં તણાઈ જતા 7 ભારતીયો સહિત 65ના મૃત્યુ થયા હતા, જ્યારે 50 હજી પણ લાપતા છે. ચિત્વાન જિલ્લાના સિમલતાલ વિસ્તારના ભૂસ્ખલનના કારણે 2 બસ ત્રિશુલી નદીમાં પડી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જોકે વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, પરંતુ ભૂસ્ખલનને લીધે માર્ગમાં અવરોધ ઉભો થયો અને માટી પથ્થરો પહેલા દૂર કરવામાં સમયનો દુર્વ્યય થયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર દેશમાં ચોમાસું બરાબર જામ્યું છે. જળબંબાકાર વરસાદને લઈ દેશના ઉત્તરના ભાગોમાં ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. તો બિહારમાં મેઘરાજાએ કહેર વરસાવતા અનેક જગ્યાએ પૂરની સ્થિતિ પણ સર્જાઈ છે. તો બીજી તરફ બિહારમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વીજળી પડવાથી 21 લોકોના મોત થયા છે. તો ક્યાંક વરસાદી પાણી લોકોના ઘરોમાં ભરાઈ જતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે. બિહારના ભાગલપુરમાં કોસી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આઈએમડીએ મુંબઈમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેના કારણે રોડ, રેલ અને હવાઈ ટ્રાફિક સેવાને અસર થઈ શકે છે. તો શુક્રવારે મોડી રાત્રે અને શનિવારે સવારે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આજે પણ અહીં વરસાદ પડવાની શક્યતા છે. આઈએમડીએ આજે સમગ્ર મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ભારતીય હવામાન વિભાગે મુંબઈ માટે અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. આઈએમડીએ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું, ત્યારે મુંબઈ શહેરમાં સવારથી જ ભારે વરસાદે આગમન કરી દીધું હતું, જેના કારણે એપીએમસી માર્કેટ, નવી મુંબઈ અને કિંગ્સ સર્કલ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શાહજહાંપુરમાં પૂરના કારણે સ્થિતિ ખૂબ જ ભયાનક જોવા મળી હતી. લખનૌ દિલ્હી નેશનલ હાઈવે પર પાણીની ઊંચાઈ લગભગ 3 ફૂટ જોવા મળી હતી. આસપાસની તમામ રહેણાંક વસાહતો ડૂબી ગયા, તેમજ રસ્તાઓ પર મગર પણ નજરે પડ્યા હતા. જોકે પહાડોમાં વરસાદને કારણે નેપાળ યુપી બોર્ડરના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે શાહજહાંપુરમાં ભારે વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં ફસાયા હતા. We'll be right back.
દેશમાં ટામેટાની વધતી કિંમતોએ સામાન્ય લોકોને પરેશાન કરી દીધા છે. દિલ્હીમાં ટામેટાની કિંમત 125 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને મુંબઈ સહિત ઘણા વિસ્તારોમાં તેની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જોકે ટામેટાના આ ભાવ ખેડૂતો માટે સારા સાબિત થઈ રહ્યા છે, ત્યારે ટામેટાના વધતા ભાવથી ગૃહિણીઓને મુશ્કેલી થઈ રહી છે. બિહારના પટનામાં એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. શહેરના બોરિંગ રોડ પર એપાર્ટમેન્ટના આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી, ત્યારે ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહી છે. આગ એટલી ભીષણ લાગી હતી કે ધુમાડાના ગોટે ગોટા નજરે ચડી રહ્યા હતા. હાલ આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે. ઓડિશામાં મયુરભંજ જિલ્લાના બેતનાટી પોલીસ સ્ટેશન હેઠળના બુધિખામર ચોક પાસે કરુણ અકસ્માત સર્જાયો હતો. યાત્રાળુઓની બસ પાછળ એક ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેના પરિણામે 3 મુસાફરોના મોત થયા હતા, જ્યારે 20 ઇજાગ્રસ્ત થયા હતા. બસમાં કુલ 23 મુસાફરો હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં 2 પુરુષ છે, જ્યારે 1 મહિલા છે. હૈદરાબાદથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે બસમાં જવા નીકળ્યા હતા, જ્યાં બસના ડ્રાઈવરને ઝોંકું આવી ગયું હોવાથી ધડાકાભેર બસ પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી. આ ઘટના બાદ ટ્રક રોડ પર પાર્ક કરનાર ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે બસ કબજે કરી તપાસ હાથ ધરી છે. મધ્યપ્રદેશના ભોપાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોપાલમાં સિટી બસના ડ્રાઈવર અને કંડક્ટર પર 2 બદમાશો દ્વારા હુમલો કરાયો હતો. અચાનક 2 બદમાશોમાં ચડીને હુમલો કરતા મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં ડ્રાઈવરને નાકમાંથી લોહી નીકળવા સહિતની ઇજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના બસની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આપણે ભારતના લોકો જૂની સંસ્કૃતિને વળેલા લોકો છીએ, જે દાદા દાદી પાસે બેસીને સમજદારીની વાતો શીખીએ છીએ. પણ હવે વિભક્ત કુટુંબોના કારણે માણસ વેદના ક્યાંય કહી નથી શકતો, જેના કારણે આત્મહત્યા કરે છે. ત્યારે આજે ભારતમાં દર 8 મિનિટે એક યુવક પોતાનો જીવ લઈ રહ્યો છે. સ્ત્રીઓ કરતા પુરુષો વધુ આત્મહત્યા કરી રહ્યા છે. એટલું જ નહીં, વિશ્વમાં સૌથી વધુ આત્મહત્યા ભારતમાં થઈ રહી છે. આત્મહત્યાના દરે રેકોર્ડ તોડી નાખ્યા છે. ભારતમાં સેલેબ્સ, અમીર અને ગરીબ મહિલાઓ, પુરુષો અને ખાસ કરીને યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે. આર્થિક અને માનસિક તાણના કારણે લોકો આત્મહત્યા કરતા હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. બોલીવુડના અભિનેતા અક્ષય કુમાર ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત થતા કોરોના વાયરસ ફરી ચર્ચામાં છે. જે લોકો માની રહ્યા છે કે કોરોના વાયરસ ખતમ થઈ ગયો છે, તેમની ચિંતા વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટ પણ ચિંતાજનક છે. વિશ્વ આરોગ્ય સંગઠનનું કહેવું છે કે કોવિડ-19થી હજી પણ દર સપ્તાહે 1700 લોકોના જીવ જાય છે. સંગઠનના મહાનિદેશક ટેડ્રોસ એડનોમ થેબ્રિયાસે ચેતવણી આપી છે કે હજી પણ કોવિડ-19ને કારણે મૃત્યુ નોંધાઈ રહ્યા છે. 60 વર્ષથી ઉપરની વયના લોકોને રસીકરણની પ્રક્રિયામાં અભાવ જોવા મળી રહ્યો છે, તો કોવિડ-19નું સૌથી વધુ જોખમ આ સમૂહો પર છે. વિશ્વ આરોગ્ય સંગઠને ભલામણ કરી છે કે સૌથી વધુ જોખમ ધરાવતા સમૂહોને કોવિડ વેક્સિન ડોઝના 12 મહિનામાં કોવિડ વેક્સિન મળી જવી જોઈએ. કહેવાય છે કે ફ્લર્ટ અને ફ્લુક નામના 2 નવા કોવિડ વેરિયન્ટ ઊંચા દરે સંક્રમણ ફેલાવી રહ્યા છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન જુલન ગોસ્વામીને નવી જવાબદારી મળી છે. જુલનને વિદેશી ટીમની મેન્ટર બનાવવામાં આવી છે. જુલન આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે અને હવે તે વિદેશી ટીમને તૈયાર કરતી જોવા મળશે. જુલન ગોસ્વામી વર્ષ 2022માં નિવૃત્ત થઈ ગયા હતા. વેસ્ટ ઇન્ડિઝમાં મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ લીગની વિમેન્સ કેરેબિયન પ્રીમિયર લીગની આગામી સિઝન આવતા મહિનાની 21મી તારીખથી શરૂ થશે, જેમાં જુલન ટીમની મેન્ટર તરીકે જોવા મળશે. તો જુલનને નવી જવાબદારી મળી છે. જુલનને વિદેશી ટીમની મેન્ટર બનાવવામાં આવી છે. જુલન ગોસ્વામી વર્ષ 2022માં નિવૃત્ત થઈ ગયા હતા. જુલન ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારી છે. ત્યારે વેસ્ટ ઇન્ડિઝમાં મહિલા ટ્વેન્ટી ક્રિકેટ લીગની મેચ યોજાશે, ત્યારે પૂર્વ કેપ્ટન જુલન ગોસ્વામીને આ મોટી જવાબદારી મળી છે. વિમેન્સ કેરેબિયન પ્રીમિયર લીગ 21મી તારીખથી શરૂ થશે, ત્યારે જુલનને વિદેશી ટીમની મેન્ટર બનાવવામાં આવી છે. ત્યારે આ મોટી જવાબદારી કહી શકાય. લીગમાં જુલન ટીમની મેન્ટર તરીકે હવે જોવા મળશે. જુલન ગોસ્વામી વર્ષ 2022માં નિવૃત્ત થઈ ગયા હતા, ત્યારે પૂર્વ કેપ્ટન જુલન ગોસ્વામીને આ નવી મોટી જવાબદારી મળી છે. પૂર્વ કેપ્ટન જુલન ગોસ્વામીને આ મોટી જવાબદારી મળી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન છે. જુલનને વિદેશી ટીમની હવે મેન્ટર બનાવવામાં આવી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન જુલન ગોસ્વામીના માથે હવે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેમને વિદેશી ટીમની મેન્ટર બનાવવામાં આવી છે. જો કે તેઓ 2022માં નિવૃત્ત થઈ ગયા હતા પૂર્વ કેપ્ટન જુલન ગોસ્વામીને, ત્યારે હવે આ ફરીથી નવી મોટી જવાબદારી મળી છે. તો જુલન ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે. ત્યારે જુલન ગોસ્વામી વર્ષ 2022માં નિવૃત્ત થઈ ગયા હતા, ત્યારે જુલનને ફરી મોટી જવાબદારી મળી છે. પૂર્વ કેપ્ટન જુલન ગોસ્વામીને આ નવી મોટી જવાબદારી મળી છે. વેસ્ટ ઇન્ડિઝમાં મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ લીગ યોજાશે, તેમાં તેમને આ મોટી જવાબદારી આપવામાં આવી છે. ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેની લડાઈ પૂરી નથી થઈ. ગાઝા શહેરમાં શુક્રવારે થયેલી હિંસક ઘટનામાં 70થી વધુ પેલેસ્ટાઇનીઓ માર્યા ગયા હતા. હમાસના એક અધિકારીએ ઇઝરાયેલી સત્તાવાળાઓ પર આયોજિત હત્યાકાંડનો આરોપ લગાવ્યો હતો. ઇઝરાયેલી દળોએ પૂર્વ ગાઝા શહેરમાં હજારો પેલેસ્ટાઇનીઓને પશ્ચિમ અને દક્ષિણ બચાવ ટીમોએ તાલ અલહવા વિસ્તારમાંથી 70 મૃતદેહો બહાર કાઢ્યા છે અને ઓછામાં ઓછા 50 લોકો ગુમ છે. યુએનના પ્રવક્તા સ્ટેફન દુજારિકે ગાઝા શહેરમાં મૃતદેહોની શોધની નિંદા કરી તેને ચાલુ સંઘર્ષમાં નાગરિકોના મૃત્યુને દુઃખદ ગણાવ્યું હતું. ઇન્ડિયા એટ 9 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.